સોમનાથના સૂત્રાપાડામાં પૂર્વ મંત્રી જસ્સા બારડ અને તેના પુત્ર દિલીપ બારડે કરેલા ગેરકાયદે બાંધકામ સામે હાઈકોર્ટે લાલ આંખ કરી છે। હાઈકોર્ટના આદેશ બાદ કલેક્ટરે કોમ્પ્લેક્સમાં આવેલી ખાનગી દુકાનો સીલ કરી છે। સાથે જ કોમ્પ્લેક્સમાં આવેલી સરકારી કચેરીઓનું ભાડું કે જે ટ્રસ્ટમાં જમા થતું હતું તેને હવે સરકારમાં જમા કરાવવા પર આદેશ અપાયો છે। ઉલ્લેખનીય છે કે સૂત્રાપાડામાં જસ્સા બારડ અને દિલીપ બારડ દ્વારા રમતગમતના મેદાન પર કરવામાં આવેલા બાંધકામ સામે હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી। અરજદારે કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે સરકારે આપેલી ટ્રસ્ટની જમીન પર જસ્સા બારડે ભ્રષ્ટાચાર આચરી કમર્શિયલ કોમ્પ્લેક્સ બનાવી ગેરકાયદેસર રીતે 45 જેટલી દુકાનો ઊભી કરી લીધી છે। ગુજરાત હાઈકોર્ટમાં મારા દ્વારા જાહેર રીતની અરજી દાખલ કરવામાં આવેલી હતી। જાહેર રીતની અરજીમાં રમતગમતનું જે સરકારે મેદાન આપવામાં આવેલું હતું એ બીએમ બારડ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા કોમર્શિયલ કોમ્પ્લેક્સ બનાવી અને દુકાનો વેચાણમાં આપેલી હતી અને એમાંથી અમુક દુકાનો એમણે ભાડા પેટે સરકારી પીજીવીસીએલ છે બેંક છે એમને ભાડા પેટે આપેલી હતી। હાલ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં જે અરજી દાખલ થયા બાદ કલેક્ટર દ્વારા તમામ દુકાનો સીલ કરવામાં આવેલી છે અને નામદાર ગુજરાત હાઈકોર્ટે એવો હુકમ કરેલ છે કે આવતી જનવરીથી 2023થી જે કંઈ પણ ભાડું ટ્રસ્ટને આવતું હતું એ હવે સરકારને જમા કરાવશે।